નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 30 એપ્રિલ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 30 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1, હાલમાં જ કયા રાજ્યે ધન્વંતરી યોજના શરૂ કરી? તે રાજ્ય છે આસામ. આસામ રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2, હાલમાં જ કયા રાજ્યે COVID-19ના દર્દીઓની સેવા માટે કાર્મી બોટ રોબોટ તૈયાર કર્યું? તો તે છે કેરળ રાજ્ય. કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3, SIPRI અનુસાર સૌથી વધારે સૈન્ય ખર્ચની બાબતમાં ભારત કયા સ્થાને છે? તો સૈન્ય ખર્ચની બાબતમાં ભારત ત્રીજા સ્થાને છે. SIPRIનું પૂરું નામ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સ્થાપના 1966માં, મુખ્યમથક સ્ટોકહોમમાં, અને ચેરમેન છે જન એલિસન. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 4, હાલમાં જ કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ દેવાનંદ કંવરનું અવસાન થયું? તો તેઓ પૂર્વ રાજ્યપાલ હતા બિહાર રાજ્યના. બિહાર રાજધાની પટના, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યપાલ ફાગુ ચૌહાણ, વિધાનસભાની બેઠકો 243, લોકસભાની બેઠકો 40, રાજ્યસભાની બેઠકો 16, અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1912. પ્રશ્ન 5, હાલમાં જ ભારત સરકારે બેન્કિંગ સેવાને કેટલા મહિના માટે જન ઉપયોગી સેવા જાહેર કરી? તો 6 મહિના માટે બેન્કિંગ સેવાને જન ઉપયોગી સેવા જાહેર કરી છે ભારત સરકારે. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 6, હાલમાં જ કોણે COVID-19 રિસર્ચ માટે વિલોકના સર્ચ એન્જિન વિકસિત કર્યું? તો તે છે IITM કેરળ. કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 7, હાલમાં જ કયા દેશે RBI સાથે $40 કરોડની કરન્સી એક્સચેન્જ કરવાની જાહેરાત કરી? તો તે દેશ છે શ્રીલંકા. RBIનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્યમથક મુંબઈમાં છે, અને ગવર્નર છે શક્તિકાંત દાસ. શ્રીલંકા પાટનગર જયવર્ધનેપુરા કોટ્ટે અને કોલંબો, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે, અને ચલણ છે શ્રીલંકન રૂપી. પ્રશ્ન 8, હાલમાં જ કયા દેશની પૂર્વ મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટન સના મીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? તો તે છે પાકિસ્તાન દેશના મહિલા ક્રિકેટર. પાકિસ્તાન પાટનગર
ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી. પ્રશ્ન 9. હાલમાં જ કયા રાજ્યની સરકારે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હેલ્પ મી મોબાઈલ એપ લોન્ચ કરી? તો તે છે હરિયાણા રાજ્ય સરકાર. હરિયાણા, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 10 અને રાજ્યસભાની બેઠકો 5. સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 10. હાલમાં જ કોણે ગ્રુપ વિડીયો ચેટ માટે મેસેન્જર રૂમ નામનું ફીચર લોન્ચ કર્યું? તો તે છે ફેસબુક. ફેસબુકની સ્થાપના 2004, મુખ્યમથક કેલિફોર્નિયામાં, સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ. પ્રશ્ન 11. હાલમાં જ કયા દેશે સગીર વિના બાળકોને સજાએ મોત ન આપવાની જાહેરાત કરી? તો તે છે સાઉદી આરબ. સાઉદી અરેબિયા, પાટનગર રિયાદ. રાજા છે સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ અને ચલણ છે સાઉદી રિયાલ. પ્રશ્ન 12. કોરોના વાયરસ મહામારીના કારણે મ્યુચ્યુઅલ ફંડ કંપની ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્ડિયાએ પોતાની કેટલી સ્કીમો બંધ કરી? તો 6 સ્કીમો બંધ કરી છે. પ્રશ્ન 13. હાલમાં જ કઈ સંસ્થાએ ફ્રોમ ગ્રેટ ટુ ધ ગ્રેટ મેલ્ટડાઉન રિપોર્ટ જાહેર કર્યો? તો તે છે UNCTAD. તેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. સ્થાપના 1964, મુખ્યમથક જિનેવામાં આવેલું છે. પ્રશ્ન 14. હાલમાં જ વિશ્વ ટીકાકરણ સપ્તાહ કઈ તારીખથી ઉજવવામાં આવશે? તો તે ઉજવવામાં આવશે 24 એપ્રિલથી. પ્રશ્ન 15. હાલમાં જ કોણે ડેમોક્રેટિક નેશનલ પાર્ટીના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું? તો સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે સીમા નંદાએ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ અને લોગો દેખાઈ રહ્યું છે તેને ટચ કરવાથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આગળના વિડીયોઝ પણ જોઈ શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.